પાંડેસરા વિસ્તારમાં આવેલા મહાવીર નગરમાં શાકભાજીના વેપારીનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તપાસ કરતા પતિ પત્ની વચ્ચે વારંવારના ઝઘડામાં પત્નીએ જ પતિની હત્યા કરી હોવાનું અનુમાન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે હાલ પોલીસ દ્વારા પત્નીની પૂછપરછ હાથ ધરાઈ છે પાંડેસરા વિસ્તારમાં વડુદ ગામના મહાવીર નગરમાં મૂળ યુપીનો પ્રેમલાલ ગુપ્તા પત્ની સાથે રહેતો હતો અને શાકભાજીનો વેપારી અને ગેસ બોટલ રિપેરિંગનું કામ કરતો હતો પ્રેમલાલ છેલ્લા એક વર્ષથી જ મહાવીરનગરના પ્લોટ નંબર સત્યાવીસ ના રૂમ નંબર ચાર માં ભાડે રહેતો હતો આજે સવારે પાંચ વાગે પત્નીએ બુમાબુમ કરી સોસાયટી વાસીઓને જણાવ્યું હતું કે ચાર જણા ઘરમાં ઘૂસીને પતિનું ગળું કાપી ભાગી ગયા હતા ત્યારબાદ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસને પત્નીના નિવેદનમાં શંકા જતા તપાસ હાથ ધરી હતી જેમાં જાણવા મળ્યું છે કે પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડાઓ થતા હતા જેને લઈને પત્નીએ જ પતિને મોતને ઘાટ ઉતાર્યા હોવાની શંકાને લઈને પત્નીની વધુ પૂછપરછ હાથ ધરાઈ છે પ્રેમલાલની હત્યાના પગલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો ડોક્ટરોએ જણાવ્યું હતું કે નાક ગળા અને ગુપ્તાંગના ભાગે ચપ્પુના ઘા મારવામાં આવ્યા છે कपाड़ पर सरकाना निशान पर मल आव्यासा मेरा नाम कौशल किशोर गुप्ता है और मेरा रूम जो है महावीर नगर में बड़ौदगाँव में फ्लाट नंबर 27 में है 27 में और प्रेम नाम का आदमी हमारे रूम पे रहता था उसका रूम नंबर चार है वो अपने परिवार के साथ रहता था पिछले साल भर से और सुबह में मुझे फ़ोन आया कि कुछ इनका हो गया है तो मैं गया वहाँ देखा तो उसका मतलब वो मतलब वो मर्डर हो चुका था जो है और उसकी बीवी के मतलब सब सबको पता है कि उसने कुछ चार आदमी आए हैं नकापोस में और कुछ ऐसा करके चले गए हैं और उसका मेरे पास सब कुछ आई प्रूफ सब कुछ है और मतलब पुलिस ने फिर उसकी बीवी को अपने कस्टडी में ले लिया है उससे पूछताछ जारी है अब आगे की कार्रवाई पुलिस द्वारा हो रही है ये कौश प्रेमलाल का जो मर्डर हुआ है वो किस क्या कहाँ पे चोट लगी थी उसको गले पे चाकू से पार किया गया है ज़्यादा घाव है उसके उसी की वजह से उसकी जो है डेथ हो गई है कितने बजे की बात हो सकती है वो लगभग रात का टाइम है ये अब कितने बजे का ये क्लियर नहीं है मैं पता